હવે આપણે સીન 2 નો જે બાકી રહેલો ભાગ છે તે કન્ટિન્યુ કરીશું આ વિડીયોમાં. સાધુ સેડ ટુ ધ વિલેજર્સ, ગામના લોકોને સાધુએ કીધું, માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળકો, આઈ એમ પ્લીઝડ, પ્લીઝડ એટલે કે ખુશ થવું, વિથ યોર ગિફ્ટ, હું તમારી જે ગિફ્ટ, તમારી જે ભેટ છે તેનાથી ખુશ થયો છું. નાવ હવે, ડોન્ટ વરી, ચિંતા નહીં કરશો, આઈ વિલ, હું ડેફિનેટલી એટલે કે ચોક્કસ રીતે મેક યુ રીચ, તમને હું પૈસાદાર બનાવીશ, મેક એટલે કે બનાવું. વી નીડ ટુ પરફોર્મ, નીડ એટલે કે જરૂર છે, પરફોર્મ એટલે કે પરફોર્મ કરવાની, કરવાની. અ પૂજા, પૂજા એટ યોર હાઉસ, આપણે તારા ઘર પર પૂજા કરવાની જરૂર છે. વિલેજર ટુ સે, વિલેજર ટુ એ કીધું, થેન્ક યુ, આભાર, યોર હોલીનેસ, આ એવો શબ્દ છે કે જે પવિત્ર લોકો માટે યુઝ કરવામાં આવે છે. આઈ એમ સો લક્કી, હું ખૂબ જ લક્કી છું. પ્લીઝ ટેલ મી, મહેરબાની કરીને ટેલ મી એટલે કે મને કહો, વોટ આઈ નીડ ટુ ડૂ, વોટ એટલે કે શું, આઈ નીડ ટુ ડૂ, મારે શું કરવાની જરૂર છે. સાધુ સેડ, ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. નાવ એટલે કે હવે, આઈ નીડ, મારે જરૂર છે, ઓનલી એટલે કે ફક્ત, ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કાની, ફોર ધ પૂજા, મારે હવે ફક્ત બે સોનાના સિક્કાની પૂજા માટે જરૂર છે. વિલેજર ટુ સેડ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઇન્સ. હા ઓકે, આઈ વિલ ગીવ, હું તમને આપીશ, ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કાઓ. સાધુ સેડ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. સાધુએ શું કીધું, કે તારું કલ્યાણ થાય. પછી એક જે એક્ટ હોય છે કે જેમાં કંઈ બોલવામાં નથી આવતું ને, એ વાત છે અહીંયા. ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઇન્સ એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. ધ વિલેજર્સ, જે ગામનો એક માણસ છે, ટેક્સ આઉટ એટલે કે બહાર કાઢવું, ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કાઓ, એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ, અને સાધુને આપ્યા. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, જે તેનાલી રામન છે, વોચિંગ એટલે કે જોઈ રહ્યો હતો, ધીસ એટલે કે આ, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક, જે તેનાલી રામન છે આ બધું કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. ધ સાધુ પુટ્સ, સાધુએ મૂક્યા, પુટ એટલે કે મૂકવું, ધ કોઇન્સ એટલે કે સિક્કાઓ, ઇન ટુ હિઝ પોકેટ, તેની પોકેટ એટલે કે તેના ખિસ્સાની અંદર, એન્ડ બ્લેસીસ, અને આશીર્વાદ આપ્યા, ધ વિલેજર, અને જે વિલેજર છે તેને આશીર્વાદ આપ્યા. રામન પુશીસ ધ ક્રાઉડ અસાઇડ, રામને પુશીસ એટલે કે ધક્કો મારવો, ધ ક્રાઉડ એટલે કે જે ટોળું છે તેને, અસાઇડ એટલે કે એક તરફ, જે રામન છે તેને, ટોળાને એક તરફ ધક્કો માર્યો. એન્ડ રશીશ, રશીશ એટલે કે દોડી જવું, ટુ ધ સાધુ, અને તે સાધુની તરફ દોડી ગયો. હી ફોલ્સ એટ હિઝ ફીટ, ફોલ્સ એટલે કે પડી જવું, એટ હિઝ ફીટ એટલે કે તેના ચરણોમાં, તેના પગોમાં, અને જે રામન છે તે તેના પગમાં પડી ગયો. રામન સેડ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, યુ આર ધી ગ્રેટેસ્ટ, ગ્રેટેસ્ટ મીન્સ કે મહાન, સૌથી મહાન સેન્ટ એટલે કે સંત છો, ઇન ધ વર્લ્ડ, વર્લ્ડ એટલે કે દુનિયામાં, તમે આ દુનિયાના સૌથી મહાન સંત છો, પ્લીઝ મહેરબાની કરીને બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ સેડ, ગેટ અપ માય ચાઇલ્ડ, ગેટ અપ એટલે કે ઊભો થઈ જા, માય ચાઇલ્ડ એટલે કે મારા બાળક, ટેલ મી યોર પ્રોબ્લમ, પ્રોબ્લમ એટલે કે સમસ્યા, મને તારી સમસ્યા કે. રામન સેડ, માય લોર્ડ, મારા નામદાર, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, આઈ હેવ એવરીથિંગ, મારી પાસે બધું જ છે ઇન માય લાઈફ, મારી જિંદગીમાં, મારી પાસે મારી જિંદગીમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે એક મોટું ઘર છે. અ લોટ ઓફ મની, લોટ ઓફ એટલે કે બહુ બધા પૈસા, મારી પાસે બહુ બધા મની છે. એન્ડ અ હેપ્પી ફેમિલી, અને એક ખુશ પરિવાર છે. બટ ડૂ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, બટ ડૂ સમથિંગ, પરંતુ, ડૂ એટલે કરો, સમથિંગ એટલે કે કંઈક એવું, સો દેટ કે જેથી, સો દેટ મીન્સ કે જેથી આઈ કેન ગો, હું જઈ શકું ટુ હેવન એટલે કે સ્વર્ગમાં, આફ્ટર માય ડેથ, ડેથ એટલે કે મૃત્યુ, પણ પરંતુ કંઈક એવું કરો કે જેથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર, ઇટ્સ વેરી ઇઝી, મારા માટે ખૂબ જ સહેલું છે, કમ નિયરર, નજીક આવ. હવે આગળનો જે પાર્ટ છે સીન 2 નો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.